સ્વામી, હું પુષ્પા ગોયલ સ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું કાઠિયાવાડી લાલ મરચાંનું અથાણું. તો કાઠિયાવાડી લાલ મરચાંનું અથાણું કેવી રીતે બનાવવાનું તે આપણે જોઈ લઈશું. તો લાલ મરચાં આખા આવે ને આવા આવા મોટા મોટા આવા, એ મેં લીધેલા હતા ને આ જાડી છાલના આવે જો, આવી જાડી છાલના એ લેવાના. એ ગરફવાળા કહેવાય મરચાં, એનું અથાણું સરસ થાય તમારે. આ વરસ રાખવા માટેનું છે એટલે પહેલાં એને આથી અને આપણે બે દિવસ માટે રહેવા દઈશું. એટલે હવે આપણે એને આથી લેશું. આથવા માટે આપણે 2-3 ચમચી મીઠું નાખવાનું. આપણે 2 ચમચી લીધેલું છે અત્યારે ને 1 ચમચી આપણે હળદર લેશું. મોટી 1 ચમચી હળદરની નાખેલી છે. હવે આ બધું આમ મિક્સ કરી દેવાનું, એમાં હળદર મીઠું એમાં ચડી જવું જોઈએ. ના, એક નાઇટ આપણે આમાંનામાં રહેવા દઈશું એને. કાલે સવારે આપણે કાઢશું. આજે સાંજે નાખતા હોય ને તો તમારે સવારે એને કાઢી નાખવાના ને પાણી બધું નીતારી અને પછી એને એક દિવસ માટે સુકાવા દેવાનું. મરચાં આપણે આથી લીધેલા છે. હવે એને આપણે નીતારી લેશું. આવી ચાયણી આવે ને કાણાવાળી, એમાં નીતારી લેવાના ને પછી એને એક દિવસ માટે સુકાવા દેશું. આવી રીતે નીતારશું ને એટલે આ બધું પાણી નીકળી જશે. તીખાશ હોય ને બધી એ નીકળી જાય. એમાં હળદર મીઠામાં આપણે આથેલા હતા, આજે આપણે કાઢી નાખ્યા. મેં 7-8 કલાક આને હળદર મીઠામાં રાખ્યા હતા. હવે 7-8 કલાક આપણે સુકાવા દેશું. તો હવે એને આપણે સુકાવી નાખશું એક કપડામાં. આપણે આપણે મરચાં આથેલા હતા ને એને કાલે સૂકવેલા હતા ને, એ આ એક દિવસમાં મસ્ત સુકાઈ ગયા. પાણીનો ભાગ સેજીને રહેવો જોઈએ તો તમારું આખું વરસનું અથાણું રહેશે. આ આખા વરસ માટેનું છે. જો સેજ પણ પાણીનો ભાગ હશે તો નહીં રહે. જો આવા જ કોરા હોવા જોઈએ. 1 લિટર મેં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું. તેલ ગરમ મસ્ત થઈ ગયું છે આપણું. હવે એમાં આપણે લવિંગ નાખશું. આપણે 1 ચમચી પહેલા મરી નાખી દઈએ ને 7-8 આપણે લવિંગ નાખશું. ધીમે ધીમે બધા ઉપર આવી જશે ને એને ઢાંકણ ઢાંકી દેવાનું, નોકરી બધા ફૂટશે ને તો આંખ બાંખમાં ઉડી જાય એટલા માટે. હવે આપણે 2 કિલો મરચાં લીધેલા છે મેં, તો તેના માટે મેં આ 500 ગ્રામ ધાણાના કુરિયા લીધા છે. આ ધાણા આખા લઈને મેં ઘેર જ ધરેલા છે. એ પણ મેં તમને એક વિડીયો કેવી રીતે મસાલો બનાવવાનો એ વિડીયો મેં મૂકેલો જ છે આગળ. આ 250 રાઈના કુરિયા લીધેલા છે મેં ને આ 200 ગ્રામ મેથી લઈ અને ઘરે જ પીસેલી છે મેં. આવી રીતે અધકચરી રાખવાના, આખા દાણા રહેવા જોઈએ મેથીના જવા ને. આ 100 ગ્રામ વરિયારી લીધેલી છે. આ બધો માપ 2 કિલા અથાણાનો છે એટલે એટલું તમારે યાદ રાખવાનું, પરફેક્ટ માપ. 2 કિલામાં એટલો મસાલો જોશે. હવે આ બધા મસાલા આપણે મિક્સ કરી દેવાના આવી રીતે. અથાણામાં મસાલો વધારે હોય ને તો જ સારું લાગે. એટલે મસાલો એટલો નાખશો તો તમારું અથાણું સરસ થાય ને આ 1 વર્ષ સુધી કાંઈ જ નહીં થાય. 1-1.5 વર્ષ આ મરચાંનું અથાણું ચાલે, ખરાબ નહીં થાય. એક મોટી ચમચી ભરીને આપણે હળદર નાખશું. આ ચમચી લીધેલી છે મોટી ને 3 ચમચી આપણે મીઠું લેશું. મીઠું થોડું આગળ પડતું લેવાનું. હંમેશા અથાણું કોઈ બી બનાવતા હોય ને એમાં મીઠું આગળ પડતું જ લેવાનું. તો આ મોટી આપણે 3 ચમચી મીઠું લીધેલું છે. હવે આ બધું મિક્સ કરવાનું. હવે વચ્ચે આવી રીતે કરી દેવાનું. હવે આમાં આપણે હિંગ નાખશું.
મોટી આપણે આ 3 ચમચી હિંગ લીધેલી છે. મેં હિંગ એ થોડી આગળ પડતી રાખવાની, હિંગ એમને વચ્ચે રહેવા દેવાની. હવે આપણે તેલ ચેક કરી લઈશું, પણ આપણું મસ્ત થઈ ગયું છે. હવે થોડું ઠંડુ પડવા દેશું, થોડુંક જ તેલ રેડશું. આ એ તેલે મેં આના માપનું લીધું છે, પછી આપણે ઉપરથી પણ નાખવું પડશે. આમાં વચ્ચે તેલ નાખી દેવાનું. ને મસાલાનો આમાં કરતું જવાનું, વચ્ચે વચ્ચે હલાવતું જવાનું. આવી રીતે બધો મસાલો શેકાઈ જવો જોઈએ. જો 1 લિટર નાખ્યું છે આમાં, દેખાઈશ તેલ, એટલે તેલ આમાં 2 લિટર તો તેલ જોઈએ જ એટલા મસાલામાં. તમે તૈયાર લ્યો, એથી ઘરે બનાવીએ તો આપણે બહુ સહેલું પડે એમ. હવે એમાં લાલ મરચું પાવડર નાખશું. હવે એમાં આપણે કાશ્મીરી લાલ મરચું નાખશું. આ તીખું ન હોય, કલર સરસ આવે આનાથી. બધું સરખી રીતે મિક્સ કરી દેવાનું. મરચું બધામાં ભળી જાય એવી રીતે મસ્ત આમ કરી દેવાનું. હવે આમાં આપણે દરેલી ખાંડ નાખશું 200 ગ્રામ. આ આપણે 1 કિલો મસાલો છે, આમાં તમે ગોળે નાખી શકો. પેલો વીલી ગોળ આવે ને એ નખાય. મેં ઠંડુ થોડુંક થઈ જાય પછી નાખવાનું. દરેલી ખાંડ હોય ને એટલે મસ્ત મિક્સ થઈ જાય તરત જ. આજે ઠંડુ પડી ગયું, એટલું ઠંડુ પડે ને પછી જ ખાંડ નાખવાની. હવે આપણે આમાં મરચા નાખતા જાઓ, આવી રીતે ભેળવતું જવાનું. જે આવું મરચામાં આવી રીતે ભળી જવો જોઈએ. તો તૈયાર છે આપણું લાલ મરચાનું આખા વરસનું અથાણું. આખું વરસ તમારે કાંઈ જ નહીં થાય.
આ થણું આમાં આમાં બે દિવસ રહેવા દેવાનું. તપેલું હોય તો તપેલું, ત્રાસ હોય તો ત્રાસ, ગમે એમાં તમે ભેળવું હોય એમાં એમાં બે દિવસ રહેવા દેવાનું. ને ચમચેથી અથવા હાથથી આવી રીતે કરવાનું. ને હાથથી કરો તો હાથ સરસ ધોયેલા અને પાછા લુયેલા હોવા જોઈએ, હાથ ભીનાનો હોવા જોઈએ. ધોઈ અને કટકેથી સાફ કરીને પછી જ હાથ નાખવાનો, નકર ચમચેથી કરવાનું.